વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું લસણિયા બટેટા, જે અમારા બાળકોને એકદમ ફેવરિટ છે. તહેવારોમાં બનાવતા હોય, પણ આડા દિવસે શનિ રવિમાં પણ અમારે આ જ્યારે છોકરાઓ અમદાવાદથી આવે છે ત્યારે બનાવવાના થતા હોય છે. તો એકદમ મસ્ત એવા ટેસ્ટી આપણે લસણિયા બટેકા બનાવવાના છીએ. તો એના માટે આપણે અહીંયા બટેકા બાફી લીધા છે અને પાણી કાઢી નાખ્યું છે આમાંથી. અને અહીંયા આપણે ત્રણ ડુંગળી મિક્સર જારની અંદર પીસી લીધી છે. અહીંયા ત્રણ ટમેટા આપણે પીસી લીધા છે. એક લસણનો ગાંઠિયો, એક ઇંચ આદુનો ટુકડો લઈ અને દરદરું આપણે પીસી લીધું છે. અને જે પણ મસાલાની જરૂર પડશે મસાલામાંથી એનો આપણે ઉપયોગ કરીશું. ને વઘાર માટે તેલ, નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે. અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું. તો એ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે. હિંગને જીરું બે થઈ જાય પછી આપણે તરત ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને સરસ આપણે સાતડી લેવાની છે. ડુંગળીનો સેજ કલર બદલાય ત્યાં સુધી આપણે સાતડવાનું છે. ડુંગળીમાં કચાશ ન રહેવી. આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું. એ આપણે લસણિયા બટેકા બનાવીએ છીએ તો એક લસણનો ગાંઠિયો આપણે આખો ઉમેરી દીધેલો છે. એને સરસ આપણે દરદરો ખાંડી લીધો છે લસણ અને આદુની. એને પણ લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાનું, એટલે લસણનો કાચો સ્વાદ ન આવે આપણા લસણિયા બટેકામાં. અહીંયા આપણે ડુંગળી અને લસણ બધું સરસ પોતાડાઈ ગયું છે. તો અહીંયા ટમેટાનું ભૂજુરી કરેલી ઉમેરી દઈશું. તો અહીંયા આપણે ટમેટા ઉમેરી દીધા હતા અને સરસ સતડાઈ ગયા છે ટમેટા. આપણે પાણી બધું બળી ગયું છે ટમેટાનું. હવે આપણે બધો મસાલો કરી લઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર. એને સરસ મિક્સ કરી લઈશું. આપણો મસાલો બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં ગેસ ધીમો કરી નાખ્યો છે અને સરસ આપણે મસાલાને સાતડી લઈશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું, એ પણ સરસ મિક્સ કરી લઈશું. આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું, 1/2 ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરશું. કિચન કિંગ મસાલાનો આપણે ઉપયોગ કરેલો છે અહીંયા. અહીંયા મસાલો બરાબર સરસ સતડાઈ ગયો છે. તો હવે આપણે પાણી ઉમેરશું. આપણે અહીંયા પાણી ઉમેરશું. પાણી ઉમેરીને હવે આપણે અહીંયા બટેકા ઉમેરવાના છે. આ લસણિયા બટેકા રોટલી સાથે કે પરોઠા સાથે કે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જે પ્રમાણે તમારે આ શાકની અંદર ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે અહીંયા હવે પાણી ઉમેરવાનું છે. સરસ થોડી વાર ખદખદવા દેશું આપણાને. પહેલાં આપણાને પાણી ઉમેરવાનું છે. અહીંયા આપણે થોડી ગ્રેવી જોઈએ છે એટલે 1 વાટકી જેટલું પાણી ઉમેરીએ છીએ. અહીંયા આપણે 1/2 વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે. 4 થી 5 મિનિટ આપણાને ઉકળવા દેશું. અહીંયા આપણે 4 મિનિટ ઉકળી ગયું છે, શાક ઉકળી ગયું છે. ઉપરથી લીલા ધાણા આપણે
गार्निश करी देशू अने हवे सर्विंग बाउल में आपणे सर्व कर लेशू। तैयार छे आपणा लसणिया बटेका। जो तमने मारी रेसिपी पसंद आवी होय तो मारी रेसिपी ने लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो, बेल आइकन ने दबावता भूलता नहीं, अने कमेंट बॉक्स में कमेंट करजो कि मारी रेसिपी केवी लागी। तो आवजो।